પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રાજગઢ પાલ્લા નજીક આવેલ કરાડ ડેમમાં બે દિવસ સતત વર્ષી રહેલ વરસાદના કારણે કરાડ ડેમ નવા નીરની આવકમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસના વરસાદથી ઘોગંબા હાલોલ કાલોલના 36 ગામને સાવધ કરાયા. ગોધરા 26/8/2020 પાણીની આવકને લીધે સપાટી વધવાની સંભાવનાઓથી સાવધ રહેવા સૂચન. ઘોગંબા તાલુકામાં પાલ્લા ગામ પાસેના કરાડ જળાશયમાં કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જળાશયમાં પાણીની આવક આવતા સપાટીમાં વધારો થયો છે. કરાડ ડેમમાં નવા નીર આવતા જળાશય 70.22% ભરાતા ડેમની સપાટી 137.50 મીટર પહોંચી હતી. ડેમની સપાટી 137.50 મીટર થતા ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યો હતો. કરાડ ડેમની ભયજનક સપાટી 141.43 અને જળાશયની કુલ સપાટી 140.8 મીટર હોવાથી કરાડ ડેમના ઓથોરિટીએ વોર્નિંગ સ્ટેજ એલર્ટ જાહેર કર્યું હતું. નીચાણવાળા વિસ્તારના સંભવિત પૂર અસરગ્રસ્ત ગામોને સાવચેત રહેવાની સૂચના. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે જળાશયમાં પાણીની વધુ આવક આવવાની સંભાવનાને લઈને કરાડ ડેમ ગમે ત્યારે છલકાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવે પહેલા કરાડ સિંચાઈ યોજના અંતર્ગત નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના સંભવિત પૂર અસરગ્રસ્ત ગામોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. નદીના પટમાં કોઈ પણ જાતની કામગીરી, વાહન વ્યવહાર તેમજ માણસો કે ઢોર ઢાંખરોની અવર જવર નહીં કરવા તેમજ સાવધ રહેવાની વોર્નિંગ આપવામાં આવી છે. ડેમની સપાટી હાલની સપાટી 137.45 મીટર, કુલ સપાટી 140.8 મીટર, ભયજનક સપાટી 141.43 મીટર. વોર્નિંગ આપેલ ગામોની યાદી. ઘોગંબા તાલુકાના 20 ગામો મલા, ગરમોટિયા, જોજ, અદેપુર, રાજગઢ, લાબડાધરા, પાલ્લા, ગમાણી, ખરોડ, ઘોગંબા, બોરિયા, કુંભારપાલ્લી, કણબીપાલ્લી, ગોઠ, નવાગામ, વેલકોતર, લાલપુર, મઠ, વાડીનાથ, પરોલી, હાલોલ તાલુકાના 5 ગામો વરસડા, માવા, અરાદ, નાવરિયા, ગોવિંદપુરી, કાલોલ તાલુકાના 11 ગામો અલવા, મેદાપુર, જિલિયા, મધવાસ, પલાસા, નવેરિયા, જેતપુર, વરવાડા, સાલિયાવ, અલિંદ્રા, પાધરદેવી. HBN TV ન્યૂઝ ચેનલ તમને ઘરે બેઠા સાચી માહિતી આપશે તેમજ ખોટી અફવાઓ ધ્યાનમાં લેવી નહીં. રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, ઘોગંબા.